અજાણા તાલુકાના ચલથાણ ગામમાં એક ગોડાઉનમાંથી 3.5 લાખ રૂપિયાના તેલ અને ઘીના ડબ્બાની ચોરી પ્રકરણમાં કડોદરા જીઆઈડીસી પોલીસે હાઈવે રોડના 4 રસ્તા પાસેની નીલમ હોટલ નજીકથી એક આરોપીની ધરપકડ કર્યા બાદ અન્ય 5 આરોપીઓની ધરપકડ કરી ₹2,97,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડોદરા જીઆઈડીસી પોલીસે ગોડાઉનમાંથી ટેમ્પોમાં તેલ અને ઘીના ખાટુનો ચોરી કરી જનાર મોહમ્મદ અલ્તાફ શેખને નીલમ હોટલ પાસેથી ઝડપી પાડ્યા બાદ તેના સાગરીતો અને તેલના ડબ્બા વેચાતા લેનાર મળી 3ની અટકાયત કરી હતી. આ ગુનામાં બલેશ્વર ગામમાં રહેતા અને ગુજરાત અસ્મિતા નામના કોઈ અખબારમાં પત્રકાર તરીકે કામ કરતા આમિર ખાન શાહિદ ખાન પઠાણની પણ પોલીસે ધરપકડ કરી હતી. 21/8/2022 ના રોજ મોજે ચલધાણ ગામે મધુલ એપાર્ટમેન્ટમાં તેલના ડબ્બાના ગોડાઉનમાં રાત્રિના સમય દરમિયાન તેલ ઘીના પેકેટો 1 કિલોના 1 લિટરના 2 લિટરના 5 લિટરના 15 લિટરના એ અલગ અલગ મુદ્દામાલની ચોરી થઈ. આ કામે આરોપીઓએ ગોડાઉનના તાળા તોડી ને બધો મુદ્દામાલ ટેમ્પામાં વળી લઈને નાસી ગયેલા. કુલ 3,12,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરીમાં ગયેલો. આ કામે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. આ કામે પ્રથમ સીસીટીવી ફૂટેજો મોબાઈલ લોકેશનો એ બધું હાથ ધર તપાસ હાથ ધરવામાં આવી બાદ અંગત બાતમીદારો રોકી હકીકત મેળવી. આ કામે હકીકત મળતા એક અલ્તાફ નામનો સગમન કે જેણે ચોરીનો માલ એની પાસે હોવાની હકીકત અમને મળતા એ અલ્તાફને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા અલ્તાફે પોતાના આ ચોરીનો માલ પોતાની પાસે હોવાનું તેમજ બાકીનો મુદ્દામાલ સગેવગે કરેલો હોવાની હકીકત જણાવતા એને સાથે રાખી ને જે જે જગ્યાએ માલ છુપાવેલો હતો એ તમામ જગ્યાએ સ્થળ તપાસ કરતા પૂરેપૂરો મુદ્દામાલ દીકર કરવામાં આવ્યો છે. તેમજ આ ગુનાના કારણે કુલ 6 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. રિમાન્ડની તજવીજ ચાલુમાં છે. સર, એમાં કઈ પ્રકારની હતી? આ ગુનાના કારણે આરોપીઓ ટેમ્પોની પ્રથમ ચોરી કરી ને પછી જે તાળું ગોડાઉનનું જે તાળું માર્યું તાળું ના તૂટતા એ તાળાનો ભાગ કાપીને પછી મુદ્દામાલ લઈ ગયા છે. આ કામે જે મુખ્ય તમદાર પહેલાં પકડાયો છે અલ્તાફ એના વિરુદ્ધમાં NDPS મુજબનો ગુનો અંકલેશ્વર પોલીસમાં નોંધાયેલો છે. તેમજ બીજો જે આરોપી છે એ સમીર એના વિરુદ્ધમાં 2 ગુનો નોંધાયેલો છે. એક તો પશુ કતલનો અને બીજો રાયોટિંગનો.